we are going to start our new chapter, chapter number 7. The name of the chapter is I like to dance and play. I like to dance and play. Students, aa chapter ma apne shu sikhvanu che? Aa chapter ma apne koi vastu apanne priya hoy, apanne gamti hoy, to apne ene kevi ritna describe karvi, kevi ritna kokne kevu I like and I don't like ena vachche no tafavat sikhvanu che. Jo koi vastu apanne gamti hoy to apne kevi ritna kahishu I like this thing. For example, I like ice cream. जो आपने कोई वस्तु ना गमती होय तो आपने કેવી રીતના કહીશું I do not like ice cream. Do not નું શોર્ટ ફોર્મ થાય છે don't. તો આપણે કેવી રીતે બોલીશું I like ice cream. જો આપણને આઈસ્ક્રીમ ગમતો હોય, પ્રિય હોય, ભાવતો હોય અને જો આપણને આઈસ્ક્રીમ ના ભાવતો હોય તો આપણે કેવી રીતના કહીશું I don't like ice cream. એવી રીતના આ ચેપ્ટર માં આપણે આપણી લાઈક અને ડિસલાઈક આપણને ગમતી વસ્તુ અને આપણને અણગમતી વસ્તુ વચ્ચેનો તફાવત કેવી રીતે આપણે બોલી શકીએ છીએ શીખવાનું છે. તો સૌથી પહેલા આ ચેપ્ટરની ફર્સ્ટ એક્ટિવિટી આપણે જોઈશું. લિસન ટુ ધ સોંગ એન્ડ સિંગ અલોંગ. આ સોંગ છે એમાં આ જે ત્રણ ચિલ્ડ્રન છે એ કોને શું ગમે છે, હુ લાઈક વોટ અને કોને શું નથી ગમતું એના વિશે સોંગ છે. એ સૌથી પહેલા આપણે એનો ઓડિયો સાંભળીશું. અહીંયા આપણને એના બેઝ પર નીચેની એક્ટિવિટી કરવાની છે. એક્ટિવિટી
लाइब्रेरी छे, पची छे, आर्ट रूम छे, डांस क्लास, योगा क्लासेस छे, डांस क्लासेस छे, लैबोरेटरी छे, यहां प्लेग्राउंड छे, टेनिस कोर्ट छे, पची क्लासरूम छे और साइंस लैबोरेटरी छे। आ इतना यहां प्लेसेस आपेला छे। तो આપણે શું કરવાનું છે? અહીંયા આપેલા પ્લેસીસ માંથી જે પ્લેસ એટલે કે જે જગ્યા કાર્તિકને ગમતી હોય ત્યાં આગળ આપણે બોક્સમાં કે રાઈટ ડાઉન કરીશું અને જે પ્લેસ ટેન્સીને ગમતું હોય ત્યાં આપણે ટી રાઈટ ડાઉન કરીશું। સો હવે ફરી વખત આપણે ખૂબ જ ધ્યાનથી ઓડિયો સાંભળીશું તો આપણને ખ્યાલ આવશે કે અહીંયા આપેલા પ્લેસીસ માંથી કયા પ્લેસીસ ટેન્સીને ગમે છે અને કયા પ્લેસીસ કાર્તિકને ગમે છે અને પછી આપણે અહીંયા ટી કે કે બોક્સીસમાં રાઈટ ડાઉન કરવાનું છે। ઓકે, લિસન અગેન। Write K for the places Kartik likes. Write T for the places Kanshi likes. I love my school. I love to go to the library and read books. I also love my school. I do not like the library. I like to go to the computer laboratory. I like to go to the playground and play basketball. I like to play tennis. I also like to go to the cafeteria and have snacks. I like the art studio a lot. I like the dance class as well. Best of all, I like my classroom. I do not like the classroom. I like the science laboratory. I like to play basketball. तो यहाँ पे सुलभ किस्म की
જાતે બોલી શકો છો. જે વસ્તુ ગમતી હોય એના માટે આપણે લાઈક ટુ વર્ડ યુઝ કરીએ છીએ અને જે વસ્તુ ના ગમતી હોય એના માટે આપણે ડુ નોટ લાઈક અથવા તો ડોન્ટ લાઈક બોલીએ છીએ. રાઈટ, તો આપણે એનો ઓડિયો સાંભળીશું અને તમારે તમારી જાતે સ્પીકિંગ પ્રેક્ટિસ કરવાની છે. Speaking about what she likes to do, you can see three options. Choose the correct option to complete the sentences. Hello, my name is Divya. I like to dance and play. When I wake up in the morning, I like to pray to God. I do not like to eat chocolates in the morning. When I go to school, I like to study with my classmates. In my lunch break, I like to share my lunch with friends. When I return home, I like to take a shower and do my homework. After I finish my homework, I like to go out to play. When I'm ill, I like to watch TV. I do not like to read books when I'm ill. But when I'm sad, I like to read a book. Right? સાંભળ્યું આપણે, મેં તમને અગાઉ જેવી રીતના એક્સપ્લેન કર્યું તેવી રીતના જ દિવ્યાએ જેવી રીતના એને જે થિંગ્સ ગમતી હતી એના માટે આઈ લાઈક ટુ એન્ડ જે થિંગ્સ ના ગમતી હોય એના માટે આઈ ડુ નોટ લાઈક. જેવી રીતે દિવ્યા બોલી, આઈ ડુ નોટ લાઈક ટુ રીડ અ બુક વેન આઈ એમ ઇલ. ઇલ એટલે કે જ્યારે દિવ્યા બીમાર હોય છે ત્યારે એને બુક રીડ કરવાની ગમતી નથી. એવી રીતના તમારે પણ તમારી જાતે અહીંયા બોક્સીસમાં જે વર્ડ્સ આપેલા છે જાતે બનાવવાના છે અને જાતે બોલવાની પ્રેક્ટિસ કરવાના છે. અને તમે એનો ઓડિયો પણ મને સેન્ડ કરી શકો છો. જે થિંગ્સ તમને ગમતી હોય એના માટે તમારે આવી રીતે સેન્ટેન્સ બોલવાનું, આઈ લાઈક ટુ ઈટ આઈસ્ક્રીમ. અથવા જે થિંગ્સ તમને ના ગમતી હોય એના માટે આઈ ડુ નોટ લાઈક ટુ ઈટ આઈસ્ક્રીમ. એવી રીતના તમે મને સેન્ટેન્સીસ રેડી કરીને ઓડિયો કે વિડીયો દ્વારા પણ મોકલી શકો છો. અને અહીંયા આપેલા કોષ્ટકનો ઉપયોગ કરીને પણ તમે સ્પીકિંગ પ્રેક્ટિસ માટે સેન્ટેન્સીસ બનાવી શકો છો. સો સ્ટુડન્ટ, નેક્સ્ટ એક્ટિવિટી આપણે આગળ નેક્સ્ટ વીક